જય જય કૃષ્ણ મિત્રો કિંશો બધું બધા તમારું સ્વાગત છે ફરી વારે આવી છે એજ્યુકેશન ગુજરાતની આમની યુટ્યુબ ચેમલ જ્યાં મિત્રો તમારી આજે એક્ઝામ છે ધોરણ નંબર અકાઉન્ટની કયો સેક્શન જે છે કેટલા ટાઈમમાં પૂરો કરવો અને બીજો સવાલ પણ કે કયો સેક્શન પહેલાં લખવું બરાબર છે હું તમને આઈડિયલી આપીશ બરાબર એનો આન્સર ને એવું હોય છે કે ભાઈ સેક્શન એફ હું પહેલાં લખું સેક્શન E હું પહેલાં લખું આડા અવેલેબલ અલાવ છે બરાબર છે બોર્ડમાં તો એ હિસાબે પ્લાનિંગ કરતા હોય છે તો મારા હિસાબે તમારે કેટલા મિનિટ કયા વિભાગમાં આપવા એ હું તમને કહું છું સૌથી પહેલાં બે વસ્તુઓ છે કાં તો તમે મારા હિસાબે ચાલો કાં તો તમે જે હું કહું ફોર્મ્યુલા આપું એના હિસાબે ફોર્મ્યુલા કહ્યું કે તમને એ અને બી સેક્શન તો પહેલાં જ લખવાનું દરેક પેપરમાં એ અને બી સેક્શન પહેલાં લખવાનું પછી તમને જે સેક્શન આવડે સૌથી ઇઝી લાગે એ પહેલાં લખો અને પછી લાઇન શેટ ચાલતા લાવ ઓકે હવે વાત કરું મારા તરફથી કે હું કહું એ રીતે તમે કઈ રીતે લખશો બીજો ટાઈપ આપણો કે તમે બધા સેક્શન લાઇનવાઈઝ લખો પહેલાં સેક્શન એ પછી બી પછી સી પછી ડી અને છેલ્લે ઈ અને પછી એફ આ રીતે તમે કરશો તો મારા હિસાબે બેટર રહેશે કેમ એવું રહેશે કારણ કે પહેલાં નાના નાના તમે ક્લિયર કરશો કારણ કે સેક્શન સી અને ડીના દાખલા નાના છે ને એના માર્ક્સ વધારે છે ઓકે જ્યારે છેલ્લામાં અગિયાર માર્ક્સ છે એની પણ એન્ટ્રીઓના માર્ક્સ ગણાય છે તો એને પહેલાં લખવાની જરૂર નથી જો એમાં ટોટલમાં ઉલજાઈ ગયા તો ટાઈમ વેસ્ટ હશે ઓકે તો આ તમે કરો પહેલાં બધું લાઈન્સર કરવાનું છે સેક્શન એ અને સેક્શન બી તમારે પચીસ મિનિટમાં ક્લિયર કરી દેવાનું બરાબર ત્રીસ માર્ક્સનું છે આરામથી ક્લિયર થઈ જાય તો પચીસ મિનિટ આપું છું ઓકે પચીસ મિનિટમાં પછી સેક્શન સી ચાલુ કરો સેક્શન સી તમે કરશો વીસ મિનિટમાં વધારે નથી ખાલી ચાર દાખલા છે ત્રણ માર્ક્સના બીજી વસ્તુ અહીંયા એ ભૂલ ના કરતાં તમને એવું લુભાઈમાં થશે શું ભયમાન થશે એ પણ યાદ રાખો તમને એવું થશે કે જો ઓપ્શન આપેલા છે અને મને આવડે છે બધા તો હું પહેલા ઓપ્શન કાઢતો નથી બરોબર છે તો હું બધા લખી દઉં તો એ ભૂલ ના કરતા જેટલું માગું છે એટલું જ લખજો અને જો એવું હોય કે તમને ડાઉટ છે કે મારો આ ખોટો એ મારે ઓપ્શન નથી મારે લખવું છે તો એની જગ્યા છોડી દેજો સેક્શનના એન્ડમાં બરાબર છે તો ચાલશે અને છેલ્લે જો તમે નથી લખતા તો ખાલી ચેકો મારી શકો છો પણ સ્ટાર્ટિંગમાં ના લખતા ઓપ્શનને કાઢી દેજો જેટલા માગ્યા છે ચાર માગ્યા છે સેક્શન સીમાં ચાર લખવાના સેક્શન સીમાં વીસ મિનિટ સેક્શન ડીમાં પણ વીસ મિનિટ ત્રણ માગ્યા છે ચાર માર્ક્સના તો એ પણ તમારે ખાસ કરીને કરી દેવાના પહેલાં ઓપ્શન કાઢ લખજો જનરલ વિકલ્પને ઉતારતા નહીં ઓકે સેક્શન ઈની જો હું વાત કરું સેક્શન ઈમાં તમારે એટલું બધું નથી સેક્શન ઈ જે છે ખાલી મોટો છે ચાર દાખલા છે પણ મોટો છે હવે જો એમાં પ્રવેશના બે પૂછશે નિવૃત્તિનો એક પૂછશે ને શેરના બે પૂછશે એમ કરીને પાંચ પૂછશે પણ આપણે લખવાના ત્રણ છે તો ત્રણ કોઈ પણ ચૂઝ કરો પહેલાં અને એને અકોર્ડિંગ તમારે પચાસ મિનિટ આપવાની છે આરામથી પતી જશે પચાસ મિનિટમાં આરામથી પતી જશે ફરીથી જોઈ લેજો પચાસ મિનિટ બરાબર આ બધું સર જ ચાલવાનું છે અને છેલ્લે તમારે સેક્શન એફ આવશે એમાં હું પિસ્તાલીસ જર્નલી ગણતો હોઉં છું પણ તમને પચાસ આપું છું બરાબર છે પચાસ મિનિટ એટલે કે પચીસ પચીસ મિનિટનો એક દાખલો આરરામથી કંપનીના વાર્ષિક સાત તો વીસ મિનિટમાં જ પતી જશે બાકી તમને ત્રીસ મિનિટ પહેલાંમાં થશે એમ કરીને જો તમે લખશો તો છેલ્લે તમને પંદર મિનિટ હજુ વધશે જેમાં તમે રિવાઈઝ કરી શકો છો આખું રિવિઝન કરી શકો છો કંઈ ખોટું હોય તો સુધારી શકો છો અને જે તમે જગ્યા છોડી છે જર્નલ વિકલ્પની બરાબર અને આ બધા જે મેં તમને ટાઈમ કીધો છે ને મેં વધારે ટાઈમ આપ્યો છે જેમ કે તમે સેક્શન E ની વાત કરો પચાસ મિનિટ ના થાય સેક્શન એફ ની વાત કરો પચાસ મિનિટ ના થાય ઓછામાં જ પડશે પણ એક વધારે ટાઈમ જેથી તું તમને ડર ના લાગે બફર રહે બરોબર છે જેમાં ઓછો ટાઈમ આપવાનો હશે ઇકો બી એ જેવા સબ્જેક્ટમાં એમાં હું તમને કટોકટી ટાઈમ આપીશ પણ આમાં ઇનફ શાંતિથી પેપર લખજો આરામથી પતી જશે બરાબર છે એક ભૂલ ના કરતાં જનરલ ઓપ્શનની બીજી ભૂલ ના કરતાં ટોટલ મારવાની બસ આ બે ટોટલ આ બધી ભૂલને ખાલી ધ્યાન રાખજો બાકી તો પેપર સારું જ જશે બધું આઈએમપી તમે કર્યું છે છેલ્લા પાંચ વર્ષના બોર્ડના પેપર કર્યા છે પેપર પ્રેઝન્ટેશન જોયું છે ખોટું કઈ રીતે લખ્યું છતાં પણ સાચું પડે બરાબર છે એ બધું જોઈ લીધું છે આપણું કાલે લાઈવ અટેન્ડ કર્યું છે બીજું શું જોઈએ આરામથી આવશે બેસ્ટ ઓફ લટ ફોર એક્ઝામ મળીશું નવા વિડીયોમાં પેપર સોલ્યુશન સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ